નમસ્કાર, મિડડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. દક્ષિણ ભારતથી ફંકાઈને મહારાષ્ટ્ર તથા ગુજરાત તરફ આગળ વધી રહેલું ઓખી વાવાઝોડું હાલ સુરતથી દક્ષિણ પશ્ચિમે દરિયામાં 610 કિલોમીટર સ્થિત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા પર આજે મધરાત્રે ટાટકવાની સંભાવના. ઓખી વાવાઝોડાની અસરને લીધે રાજ્યમાં 9 જિલ્લાના 30 તાલુકામાં વરસાદ. શિયાળુ પાકને અસરની શક્યતાથી ખેડૂતો ચિંતામાં. તંત્ર એલર્ટ. એનડીઆરએફની ટીમો ઠેર ઠેર કરાઈ તૈનાત. રાજ્યના બંદરો પર ભયજનક સિગ્નલ મુકાયા. મોરારજીભાઈના દાખલા સાથે ગુજરાતમાંથી રાષ્ટ્રીય નેતાનો ઉદય કોંગ્રેસને હંમેશા ખૂંચતો રહ્યો હોવાનું કહે છે પ્રધાનમંત્રી. ધારાસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર બહાર પાડે છે કોંગ્રેસ. ફિક્સ પગારની નોકરી પ્રથા બંધ કરી રેગ્યુલર ભરતી હાથ ધરવા વચન આપ્યું. તો ખેડૂતોને દેવા માફી સાથે વધુ વીજળીનો વાયદો કર્યો. તમામ વર્ગ માટે કંઈક ને કંઈક ફાયદાનો કર્યો વાયદો. ઓખી વાવાઝોડાના કેટલાક વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કાર્ય પર વર્તાઈ ભાજપ અધ્યક્ષ અમિત શાહની આજની જાહેર સભાઓ રદ. જોકે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 3 દિવસની ગુજરાતની મુલાકાતે. લગ્નવિધિ પતાવીને દ્વારકાથી સુરત પરત ફરી રહેલ લક્ઝરી બસને વહેલી સવારે ભરૂચ જિલ્લાના નવીપુર પાસે નડ્યો અકસ્માત. 9 વધુ સહિત 4ના મોત, 15થી વધુ ઘાયલ. જોઈએ સમાચાર વિગતવાર. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ઓખી વાવાઝોડું ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે. તેની અસરને લીધે 9 જિલ્લાના 30 તાલુકામાં વરસાદ પણ થયો હોવાનો અહેવાલ છે. લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. આ હાલ વાવાઝોડું સુરતથી દરિયામાં દક્ષિણ પશ્ચિમે 610 કિલોમીટર સ્થિત છે, જે આજે મધરાત્રે ત્રાટકવાની શક્યતા છે. જામનગરના બંદર પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદ થવાની શક્યતાને લીધે શિયાળુ પાકને અસરથી ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તંત્ર પણ એલર્ટ પર છે. રાજ્યમાં એનડીઆરએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તે અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. અરબી સમુદ્રમાં સર્જાયેલું ઓખી વાવાઝોડું દક્ષિણ ભારતને ધમરોળીને મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ફંટાયું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ઓખી વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે 6 ડિસેમ્બર સુધી દહેજ ઘોઘરોરો ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે. તો સમગ્ર કટોકટીને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગાંધીનગર ખાતે તત્કાળ એક બેઠક બોલાવી હતી અને સમગ્ર પરિસ્થિતિથી માહિતગાર થયા હતા. હવામાન વિભાગના વડાએ જણાવ્યું હતું કે સુરતથી દક્ષિણ પશ્ચિમમાં 850 કિલોમીટર દૂર રહેલા વાવાઝોડાની અસર 7 ડિસેમ્બરે ઓછી થઈ જશે. સારે એનાલિસિસ કો દેખતે હુએ હમારા માનના યે હૈ કે યે એઝ અ સાયક્લોનિક સ્ટર્મ ક્રોસ નહીં કરેગા, યે ફર્ધર વીક હો જાયેગા. આઈધર ઇટ ઇઝ ડીપ ડિપ્રેશન ઓર એઝ ડિપ્રેશન કે હિસાબ સે ક્રોસ કરેગા. તો હમારા જો સાઉથ ગુજરાત મે જો મેઇનલી જો ડિસ્ટ્રિક્ટ્સ હૈ જો વિચ આર મોસ્ટ લાઇકલી ટુ બી અફેક્ટેડ એન્ડ ડાંગ્સ ઓલસો હા ડાંગ યા ડાંગ્સ ઓલસો એન્ડ સૌરાષ્ટ્ર મે અમરેલી ગીર સોમનાથ ભાવનગર દીવ સો એન્ડ હેવી રેનફોલ વોર્નિંગ હમને સિર્ફ એક હી દિન કે લિયે દિયા હુઆ હૈ દેટ ઇઝ ઓન 5th ઓનલી. એકંદરે અત્યારે તંત્ર સંપૂર્ણ રીતે સાવેત છે અને દરેક જિલ્લાના તાલુકા મથકે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવી છે. ઓખીના કારણે ગીર સોમનાથના નવા બંદર, કોડીનારના મૂળ દ્વારકા, માઢવાડ અને વલસાડના તેમજ જાફરાબાદના દરિયા કિનારે ભયસૂચક સિગ્નલ નંબર 2 લગાવવામાં આવ્યું હતું અને દરિયાકાંઠે એનડીઆરએફની ટીમને સજ્જ રહેવાની સૂચના આપવામાં આવી છે. તો કંટ્રોલ રૂમ પણ સક્રિય કરવામાં આવ્યો છે. એનડીઆરએફની કુમક કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે સજ્જ છે. આગોતરી સૂચનાને પરિણામે દરિયામાં ગયેલી હોડીઓ તથા માછીમારો પણ પરત આવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
ઓખી વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાનું છે. જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે. રોઝી બંદર પર 3 નંબરનું ભયજનક ચિહ્ન લગાવવામાં આવ્યું છે. આવો વધુ માહિતી મેળવીએ અમારા જામનગરના સંવાદદાતા જગત રાવલ પાસેથી. જી જગત, અત્યારે સૌરાષ્ટ્રમાં હવામાનની સ્થિતિ કેવી છે? ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જેટલા જિલ્લાઓ છે ત્યાં આગળ સમુદ્રી મોજા તેની લેવલ કરતા 4 થી 5 ફૂટ જેટલા વધારે ઉછળી રહ્યા છે. સાથે સાથે જે દરિયામાં માછીમારી કરવા માટેની બોટ છે એ દરેક બોટો અત્યારે પરત કરી લેવામાં આવી છે. જામનગરની જો હું વાત કરું તો જામનગરની અંદાજે 1500 જેટલી બોટો જે છે તે દરિયામાં માછીમારી કરવા માટે ગઈ હતી, તેમને પરત બોલાવી લેવામાં આવી છે અને તેઓ અત્યારે અલગ અલગ બંદરો પર લાંગરી લેવામાં આવી છે. સાથે સાથે જે કાઠાળ વિસ્તારો છે, કાઠાળ વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે અને જરૂર પડે તેમને સલામત સ્થળે ખસેડી પણ દેવામાં આવશે. જી જગત, વહીવટી તંત્ર દ્વારા શું તૈયારી કરાઈ છે? ત્યાં કોઈની સાથે વાત થઈ અધિકારીઓ સાથે? જી પાયલ, મારે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર સાથે થયેલી વાતચીત તેમનું જાણવાનું હતું કે તંત્ર તો સાબદુ છે જ, સાથે સાથે તેઓએ નેવી, જામનગર પાસે INS વાલસુરાનું વડું મથક હોય તો નેવી, કોસ્ટગાર્ડ તેમજ એરફોર્સને પણ એલર્ટ રાખ્યું છે, જરૂર પડે તેમની પણ આ અંગે મદદ લેવામાં આવશે. પાયલ. જી જગત, અત્યારે ત્યાંની પરિસ્થિતિ કેવી છે? પાયલ, ખાસ કરીને હું વાત કરું તો જે બેટ દ્વારકા પાસે જે ફેરી બોટ ચાલે છે યાત્રાળુઓને લઈ જવા માટેની, ઓખાથી જે બેટ દ્વારકાની બોટ છે તેને બંધ કરી દેવામાં આવી છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડે સાવચેતીના ભાગરૂપે તેમને બંધ કરી દીધી છે. સાથે સાથે જામનગરના બંદર ઉપર 3 નંબરનું ભયજનક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે અને લોકોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જી જગત, જી જગત. ઓખી વાવાઝોડા વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા પાસેથી, અરુણ વિક્રમ પાસેથી. અજય વિક્રમસિંહ, અજય. જી અજય, અત્યારે શું વાતાવરણની પરિસ્થિતિ છે? જી અજય. જી જી બિલકુલ, જો સાયક્લોન હે વો જો મોસમ વિભાગ હે ઉસને સાફ તોર પર કલ હી અંદેશા જતા દિયા થા કી રાત મે જો સાયક્લોન હૈ વો હિટ કર સકતા હૈ સુરત કો, જો હિટિંગ પોઈન્ટ થા સુરત થા નિશ્ચિત તોર પર જો દક્ષિણ ગુજરાત કા જો તટીય ઇલાકા હૈ ઉસકો હિટ કર ચુકા હૈ ઓર કરીબ 60 થી 70 કિલોમીટર પ્રતિ ઘંટે કી રફતાર સે હવાએ ચલ રહી હૈ. હાલાંકિ જો સાયક્લોન કી જો તીવ્રતા તમિલનાડુ થી ઉસકી તીવ્રતા કે હિસાબ સે તીવ્રતા મે કાફી કમી આઈ હૈ. જો ઇસકા લોકેશન દેખા ગયા વો લક્ષદ્વીપ સે 610 કિલોમીટર ઓર સુરત સે 650 કિલોમીટર પહેલે દેખા ગયા થા કલ, લેકિન અબ વો હિટ કર ચુકા હૈ નિશ્ચિત તોર પર. ઉસકે લિયે જો પ્રશાસન ને પૂરી તૈયારીયાં કર રખી હૈ, જો કોસ્ટલ ઇલાકે હૈ વહાં કે જીતને ભી મછુઆરે હૈ ઉનકો વાપસ બુલા લિયા ગયા હૈ, ઉનકી જો નૌકાએં હૈ ઉનકો વાપસ બુલા લિયા ગયા હૈ, જો ડીપ સી મે ગયે હુએ થે ઉનકો વિશેષ જો નૌકાએં હૈ ભેજકર ઉનકો વાપસ બુલાયા ગયા હૈ. ઇસકે સાથ હી સાથ જો કોસ્ટલ ઇલાકે હૈ ઉનકે ગાંવો કો ભી એલર્ટ પર રખા ગયા હૈ. ઇસકે સાથ હી એડવાઇઝરી ભી જારી કિયા હૈ પ્રશાસન ને ઓર એસે હાલાત મે કિસ તરહ કે એહતિયાત બરતને ચાહિયે ઉસકે બારે મે લોગો કો એડવાઇઝરી જારી કરકે બતાયા ગયા હૈ. ઉસમે સાફ તોર પર એ બતાયા ગયા હૈ કે અપને ઘરો કી જો ખિડકિયાં હૈ વો જો કાંચ કી ખિડકિયાં હૈ ઉસમે લકડી કે જો પટરે હૈ ઉસકો લગા કર રખે, ઘર મે જો એહતિયાતન જો ચીઝે હૈ ઉસકો તૈયાર કરકે રખે ઓર જો અપને જો રેડિયો સેટ હૈ ઉસકો તૈયાર કરકે રખે નિશ્ચિત તોર પર. લેકિન જો પ્રશાસન કા એ કહેના હૈ કે કોઈ બહોત જ્યાદા ઘબરાને કી સ્થિતિ નહીં હૈ, પૂરી તરહ સે જો તૈયારીયાં કર રખી હૈ. અબ ચૂંકિ જો સાયક્લોન હૈ ઉસકી જો તીવ્રતા હૈ વો ઉતની ખતરનાક ઓર ઘાતક નહીં હૈ, લેકિન એહતિયાતન તમામ કદમ ઉઠાયે ગયે હૈ. જી 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 અજય, વહાં પે કોઈ અધિકારી આયે હૈ? ઉનસે બાત કિયા હુઆ હૈ આપને? જી, મેં તમામ અધિકારીઓ સે બાત કી, વલસાડ મે મેં હું, વલસાડ કે મેં જિલ્લાધિકારી સે ભી બાત કી ઓર આસપાસ કે જિલ્લો કે ભી અધિકારીઓ સે મેં બાત કી ઓર ઇસકી જો તૈયારીયાં હૈ ઉસકી ઉસકે બારે મે ઉસમે સાફ તોર પર ઉન્હોને સ્પષ્ટ તોર પર બતાયા કે જો તટીય ઇલાકે હૈ વહાં પર વિશેષ નૌકાએં રખી ગઈ હૈ, અગર કોઈ એસી સ્થિતિ હોતી હૈ, અગર કોઈ કહીં સાયક્લોન મે ફસતા હુઆ દિખતા હૈ તો ઉસકો બચાને કી કોશિશ કી જાયેગી. ઓર ઇસકે સાથ હી સાથ પહેલે હી ચૂંકિ ઇતને એહતિયાતન કદમ ઉઠાયે ગયે હૈ, જો તટીય ઇલાકે કે ગાંવ હૈ ઉનકો એલર્ટ પર રખા ગયા હૈ, જો બહોત હી કિનારે હૈ ઉનકો ઉન લોગો કો વહાં સે હટને કો ભી કહા ગયા હૈ, તો નિશ્ચિત તોર પર એસી કોઈ ભી કોઈ અપ્રિય ઘટના ના હોને પાયે ઉસકે લિયે પૂરી તરહ સે પ્રશાસન તૈયાર હૈ. ઓર પ્રશાસન ને પહેલે ભી જૈસા કે મેને બતાયા કે લોગો કો
एक दिन पहले ही एडवाइजरी जारी की है, लोग भी पूरी तरह से संतुष्ट हैं। इसके साथ ही लोगों को इस बात की जानकारी नहीं हो पा रही थी कि स्कूल्स की क्या स्थिति होगी। अभी तक प्रशासन ने जो स्कूल है उसको बंद नहीं किए हैं, लेकिन चूंकि ये अभी माना जा रहा है कि ये जो हवाओं की जो तीव्रता है, अगर वो शाम तक अगर वो बढ़ती है तो निश्चित तौर पर कल स्कूल को बंद किया जा सकता है, लेकिन अभी प्रशासन का ये कहना है कि ऐसी कोई स्थिति नहीं लगती कि स्कूलों को बंद किया जाए। जी अजय। ઓખી વાવાઝોડાની અસરને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં દિવસનું તાપમાન ઘટવાની સાથે તેમજ ભેજવાળા વરસાદી ઝાપટાને કારણે અમદાવાદ શહેરમાં આજ સવારથી જ જનજીવન અસ્તવ્યસ્ત થયું। સવારથી જ વાદળછાયા વાતાવરણમાં શહેરમાં ટ્રાફિક જોવા મળ્યો, સાથે સાથે ક્યાંક ચૂંટણી પ્રચાર કાર્યનો વેગ પણ મંદ પડ્યો હતો। ભાજપના અધ્યક્ષ અમિત શાહની આજની જાહેર સભા રદ કરી દેવાઈ છે। રાજ્યમાં ઓખી વાવાઝોડાના તોળાઈ રહેલ ખતરાને પહોંચી વળવા તંત્ર સાબદુ થયું છે, ત્યારે સુરત જિલ્લાના કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ દ્વારા વાવાઝોડાને પહોંચી વળવા લેવાનારા પગલાંની માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ઓલપાડ 84 સહિત સુરત શહેરના 63 ગામોમાં કાચા અને પતરાવાળા મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના અપાઈ છે। વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા તંત્ર દ્વારા જરૂર પડે ફૂડ પેકેટ્સ અને પાણીના વિતરણ માટે રાહત કેમ્પ પણ શરૂ કરવામાં આવશે। હવામાન વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયા છે। ઓખી વાવાઝોડા સંદર્ભે નર્મદા જિલ્લાના કલેક્ટર શ્રી આરએસ નિનામાએ જિલ્લાના ડિઝાસ્ટર સેલ સાથે સંકળાયેલા તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી, જેમાં વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા ઉચ્ચ અધિકારીઓને અગમચેતીના ભાગરૂપે સત્વરે પગલાં ભરવાની સૂચના આપવામાં આવી હતી, તો જુદા જુદા વિભાગો સાથે સતત સંપર્ક અને સંકલનમાં રહેલા તમામ પોલીસ સ્ટેશનના વાયરલેસ સેટ સજ્જ કરી દેવા પોલીસ વિભાગને જણાવવામાં આવ્યું હતું। ઓખી વાવાઝોડાની અસરને લીધે લગભગ સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, માલપુર સહિત જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું છે। ધનસુરા અને માલપુર તાલુકામાં વરસાદી છાંટા પડ્યા છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદી છાંટા માવઠાને પગલે રવિ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જિલ્લામાં વરસાદનું થયું આગમન। વલસાડ જિલ્લાના ઉમરગામથી ગતરોજ રાત્રિના સમયથી વરસાદી ઝાપટાની શરૂઆત થઈ હતી, તેમજ વલસાડ જિલ્લાના અન્ય અલગ અલગ વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી મેઘરાજાએ આગમન કર્યું હતું। ઓખી વાવાઝોડાની અસરને કારણે ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે। યાત્રિકોની સલામતીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। બેટ દ્વારકા જતા યાત્રિકો માટે અચોક્કસ મુદત સુધી ફેરી બોટ બંધ કરવામાં આવી છે। મરીન પોલીસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મેરીટાઈમ બોર્ડ, આ તમામ એજન્સીઓ બોટના માલિક મારફતે દરેક મછવારાઓને અમે તાકીદ કરી રહ્યા છીએ કે ઝડપથી બધી બોટો પરત આવી જાય। ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, પોલીસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ વગેરે તમામ સંસ્થાઓની આજે મિટિંગ કરી છે અને તમામ લોકોને જાગૃત છે, કંટ્રોલ રૂમો બધે ચાલુ છે અને તમામને તાકીદ કરવામાં આવી છે, બધી આખું સરકારી તંત્ર સચેત છે। નવસારી શહેર અને જિલ્લામાં ઓખી વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થયું છે। શહેર અને જિલ્લામાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરીજનો મિની ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે। 52 કિલોમીટરના દરિયા કિનારા 17 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કાંઠા વિસ્તારની શાળાઓમાં જરૂર જણાય તો રજા આપવા માટે પણ તાકીદ કરવામાં આવી છે। એનડીઆરએફની 2 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાતના અંતિમ તબક્કામાં ગઈ મોડી સાંજે જામનગરમાં સંબોધી હતી। પ્રધાનમંત્રીએ મહાપુરુષોને યાદ કરી તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને બલિદાનની વાત કરી હતી।
દેશભક્તિની ભાવના ગુજરાતના માનવીમાં કેવી ભરેલી છે તે જણાવી શ્યામજી કૃષ્ણ વર્માનો ઉલ્લેખ પ્રધાનમંત્રીએ સભામાં કર્યો હતો. ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી મદનલાલ ધીંગરા વીર સાવરકર જેવા મહાપુરુષોને ઇંગ્લેન્ડ શિષ્યવૃત્તિ આપીને બોલાવ્યા. એમના ગુરુ એટલે શ્યામજી કૃષ્ણ વર્મા. 1930 માં શ્યામજી કૃષ્ણ વર્માએ દેહ છોડ્યો અને લખીને ગયા કે મારા મૃત્યુ પછી મારા અસ્થિ સાચવી રાખજો અને જ્યારે ભારત આઝાદ થાય ત્યારે આઝાદ ભારતની ધરતી પર આ મારા અસ્થિ લઈ જઈને વિસર્જન કરજો. જામનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતવારા સમાજના સ્નેહી મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં સતવારા સમાજના 20 જેટલા અગ્રણીઓ વિધિવત મુખ્યમંત્રી વિજયભાઈના હાથે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ પહેલા જૂના વચનો પૂરા કરે પછી ચૂંટણી ઢંઢેરો બહાર પાડે, તેમજ ઓખી વાવાઝોડાની જાહેરાત થતાં ચૂંટણીનું બધું જ કામકાજ બાજુ પર મૂકી તંત્રને સજાગ રહેવા મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું. નરેન્દ્રભાઈ મોદીની સભા વિશાળ સભા એમ કહેવાય ને કે મોદીના વાવાઝોડું, અને અત્યારે પણ સતવારા સમાજ આખો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય વિઠ્ઠલભાઈ ભાજપમાં જોડાણા, અને કે 150+ 100% ભારતીય જનતા પાર્ટી સીટો પ્રાપ્ત કરશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર માટે આજથી 3 દિવસની ગુજરાત મુલાકાતે આવશે. તેઓ કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સભાઓ સંબોધશે. દરમિયાન કોંગ્રેસે ગઈકાલે તેનો સંકલ્પપત્ર બહાર પાડ્યો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ. લાંબી પ્રતીક્ષા બાદ કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. કોંગ્રેસે ઢંઢેરો જાહેર કરતા જણાવ્યું હતું કે આ ઘોષણાપત્રમાં જનતાની સુખાકારીને લગતી તમામ બાબતો વણી લેવામાં આવી છે. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં મુખ્યત્વે મહિલાઓ, યુવાનો અને ખેડૂતોલક્ષી બાબતોનો સમાવેશ કર્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હેપીનેસ ઇન્ડેક્સના હેતુથી કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યાનું જણાવ્યું હતું. 2017ની ચૂંટણી એટલે કે સામાન્ય સત્તાના બદલાવની ચૂંટણી જ નહીં, પરંતુ ગુજરાતની જનતાના જીવનના પરિવર્તનની જિંદગી, એટલે કે જીડીપીની જ વાત નહીં, વિકાસ દરની જ વાત નહીં, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એનાથી પણ વિશેષ હેપીનેસ ઇન્ડેક્સ, ખુશ રહે ગુજરાત, ખુશહાલ ગુજરાત. ઢંઢેરામાં રોજગારને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને 25 લાખ બેરોજગાર યુવાનો માટે રૂપિયા 32,000 કરોડના ધિરાણની જોગવાઈ જાહેર કરવામાં આવી છે, તેમજ બેરોજગાર યુવાનો માટે રૂપિયા 4,000નું બેરોજગારી ભથ્થું અને સરકારી નોકરીઓમાં ફિક્સ પગાર તેમજ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ નાબૂદ કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે મહિલાઓને પણ ખાસ મહત્વ આપતા વચન આપ્યું છે કે તેઓ દરેક સમાજની મહિલાને ઘરનું ઘર અપાવવામાં મદદ કરશે, તેમજ છોકરીઓ માટે પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની ફી માફી કરવામાં આવશે. મહિલાઓ માટે સ્વરોજગાર ઉદ્યોગ માટે રૂપિયા 1.50 લાખનું ધિરાણ થશે. મહિલા સંબંધિત ગુનાના કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે. તો વળી ખેડૂતોના દેવા માફ કરવા, તેમજ ખેડૂતોને 8 કલાકને બદલે 16 કલાક વીજળી આપવાનો વાયદો, તો વાવેતર પહેલા જ પોષણક્ષમ ટેકાના ભાવ જાહેર કરવા, તેમજ ખેતીમાં વપરાતા ખાતર દવા પરના જીએસટીને નાબૂદ કરવા જીએસટી કાઉન્સિલ સામે રજૂઆત કરવાનો વાયદો પણ કોંગ્રેસે કર્યો છે. ઉપરાંત અનામતના મુદ્દે કોંગ્રેસે હાર્દિક પટેલને પણ ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે. સાથે જ એસસી એસટી અને ઓબીસીને પૂરતો ન્યાય મળે તે માટે સ્વર્ણ આયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમજ મેનિફેસ્ટોમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનને બિન અનામત વર્ગના લોકોને શિક્ષણ અને રોજગારીની સમાન તકો મળે તે લાગણીને વાચા આપી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
નવસારી જિલ્લાની ચાર વિધાનસભાઓ પર ભાજપના વિજય માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એડીચોટીનું જોર લગાવ્યું છે. અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઇટાલિયન ચશ્માના કારણે રાહુલ ગાંધીને વિકાસ દેખાતો નથી. અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવા પક્ષના કાર્યકરોને આહવાન કર્યું છે. વંશવાદ અને જાતિવાદના આધાર પર ગુજરાતની જનતાને ભરમાવવા માંગે છે, પરંતુ ગુજરાતની જનતા તો સાણી છે ભાઈ, વિકાસને ઓળખે છે, વિકાસને જોવે છે. નરેન્દ્ર મોદી સરકારે 3.5 વર્ષની અંદર ગરીબો માટે, દલિતો માટે, આદિવાસીઓ માટે, ઓબીસી સમાજ માટે, યુવાનો માટે, કિસાનો માટે, ગાંવ માટે, મહિલાઓ માટે 106 યોજનાઓ દર 25 દિવસે એક યોજના લઈને નરેન્દ્રભાઈ આવે છે અને એને નીચે સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. એની હું યાદી લઈને આવ્યો છું ભાઈ, આ હિસાબ માગ માગ કરે છે, યાદી લઈને જોડે ફરું છું. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી આવી ત્યારે એમને સરદાર પટેલ યાદ આવે છે. સરદાર ગુજરી ગયા ત્યારે ત્યાં હતા લોકોને નહેરુએ તેમણે રોક્યા હતા અને હવે સરદાર યાદ આવ્યા અને રાહુલ ગાંધી જે સોમનાથ મંદિરમાં જાય છે તેનો જીર્ણોદ્ધાર એમના દાદાએ રોકેલો. અચાનક આવેલો ઉભરો છે, આમાં હિન્દુત્વ જેવું કઈ નથી, લોકોને મૂર્ખ બનાવવાના ધંધા છે, આ એ જ છે, બીજું કઈ નથી. વિકાસ તો એમનો મુદ્દો હતો જ નહીં અને કોંગ્રેસ ભારે કોઈ મુદ્દો નહીં. કોઈ પણ કોંગ્રેસના નેતાએ આવે એમ કહ્યું કે અમે આ કરીએ છીએ, અમે આટલું કર્યું છે, એ આધારે અમને વોટ આપો, કોઈ બોલતું જ નથી. ગુજરાતના ચૂંટણીલક્ષી સમાચારની શરૂઆત કરીએ ચૂંટણી હલચલથી. ચૂંટણી પ્રચાર ચરમ ઉપર પહોંચ્યો હોવાનો અનુભવ કરે છે ગુજરાત. ધરમપુરની ચૂંટણી સભામાં પ્રધાનમંત્રીએ કહ્યું, કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી મુગલવંશમાં થયેલા સત્તા હસ્તાંતરણની યાદ અપાવે છે. કે જાગીર કી જગહ જબ શાહજહાં આયે ક્યા તબ ઇલેક્શન હુઆ થા, જબ શાહજહાં કી જગહ પે ઔરંગઝેબ આયે તબ ક્યા કોઈ ઇલેક્શન હુઆ થા, યે તો પહેલે સે હી પતા થા કે જો બાદશાહ હૈ ઉસકી ઔલાદ કો હી સત્તા મિલેગી. કોંગ્રેસ પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવે છે રાહુલ ગાંધી. બિનહરીફ વરણી થવાની પૂરી શક્યતા વચ્ચે તૈયાર છે ગુજરાતનો ચૂંટણી પ્રવાસ. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં 3 દિવસ કરશે પ્રચાર. ભાવનગરની ચૂંટણી સભામાં પ્રધાનમંત્રી કહે છે, કેશુભાઈ પટેલ જેવા પાટીદાર નેતા અને ક્ષત્રિય આગેવાન પાસેથી પોતે ઘણું શીખ્યા છે. કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાને ગણાવ્યો માત્ર મીઠો વાયદો. આ ચૂંટણીમાં હું જોઉં છું એવા જૂઠાણા ચલાવે, એવા જૂઠાણા ચલાવે, મને તો આશ્ચર્ય થાય. એમના ત્યાં એક કપિલ સિબ્બલ કરીને વકીલ છે, જેટલી પણ ખોટી વાતોની વકીલાત કરવાની હોય એમને જ સોંપે એ લોકો. 2007માં એ કેન્દ્રમાં મંત્રી હતા અને એમણે આવીને કહ્યું 2007માં વિરમગામમાં ગણતરીના દિવસોમાં જ આ મોદી જેલમાં હશે. બોલો ભાઈ, હું અત્યારે અહીંયા છું કે નહીં? જૂનાગઢની સભામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ગુજરાતના ખેડૂતોનું શાણ પણ અન્ય રાજ્યને વિકાસનું પ્રેરણાબળ બન્યું છે. કૃષિ વિકાસ દરમાં ગુજરાત અવ્વલ હોવા છતાં કોંગ્રેસ દુષ્પ્રચાર કરતી હોવાનું કહ્યું. સામાન્ય માનવી એની જિંદગીમાં બદલાવ આવે એના માટેના કામો, પાણી પહોંચાડીને ખેતીને લાભ થાય એનું મોટામાં મોટું કામ કોઈ કર્યું હોય તો દિલ્હીમાં આપણી સરકાર આવ્યા પછી કર્યું અને ગુજરાતમાં ભાજપની સરકાર બન્યા પછી કર્યું. આજે પાણી પહોંચવા માંડ્યા, ડેમ ભરાવા માંડ્યા, તળાવો ભરાવા માંડ્યા,
અને લોકોના ઘર સુધી પાણી પહોંચવા માંડ્યા. ખેતીમાં સુધારો કરવાનું કામ આ પાણી દ્વારા. રાહુલ ગાંધી ટ્વીટ કરી ગુજરાતના વિકાસ ઉપર ઉઠાવે છે નવો સવાલ. ફિક્સ પગારની નોકરી અને બેકારીની વાત કરી. ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, રાહુલ સહિતના કોંગ્રેસી આગેવાન પૂરતું હોમવર્ક કર્યા વગર આલોચના કરવા માંડે છે અને છેવટે ખોટા પડે છે. ભલે આદમીઓ કો ટ્વીટ કરને સે પહેલે વાસ્તવિકતા તો દેખની ચાહીએ થી. ગુજરાત મેં ઉનકે હિસાબ સે 2001 મેં 70% મહિલાએ પઢી લખી થી, વો 2011 મેં 58% હો ગઈ. તો પઢે લિખો કો અનપઢ કેસે બના દિયા, યે પ્રશ્ન હે. કહા જાતા હે કે ઝૂઠ કે કભી પૈર નહી હોતે ઓર સત્ય કો કોઈ છુપા નહી સકતા હે. और सत्य यही है कि देश का जनमानस, देश का युवा, देश के महिला, देश के किसान आज भारत को आगे बढ़ाने के संकल्प पे के लिए भारतीय जनता पार्टी के साथ है. નરોડા અને દાણીલીમડામાં ભાજપનો રોડ શો યોજાતા ઉમટી ભારે મેદની. મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે યુવા કાર્યકરોએ પડાપડી કરી. સૌ કહે છે ભાજપની તરફેણમાં બંધાયું વાતાવરણ. ચૂંટણી દંડેરો બહાર પાડવાનું છેલ્લી ઘડીએ મુલતવી રાખે છે એનસીપી. કોંગ્રેસનો પ્રસ્તાવ મોડો પડતા ટળ્યું ગઠબંધન. કોંગ્રેસ કે કુછ સ્થાનિક જો નેતાઓને ઇસ બારે મે જરૂર એનસીપી કે બઢતે હુએ કદ કો પસંદ નહીં કિયા ઓર કોઈ ના કોઈ એનકેન કા પ્રકાર કે બહાને નિકાલ કર ઉન્હોને અપને શીર્ષ નેતૃત્વ કો કુછ ભી પ્રકાર કી એક બાત કહે કે હમારા ગઠબંધન ટાલ દિયા. લેકિન ઇતના મે જરૂર કહુંગા કે કોંગ્રેસ કે શીર્ષ નેતૃત્વ અર્થાત રાહુલ ગાંધીને શરદ પવારજી ઓર મુજસે યે બિલકુલ કહા કે હમ ગઠબંધન કરના ચાહતે હૈ. લગ્ન પ્રસંગ પૂર્ણ કરી દ્વારકાથી સુરત પરત ફરી રહેલી લક્ઝરી બસને નબીપુર પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 9 વધુ સહિત 4 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અન્ય મૃતકો સુરત શહેરના હતા. 15થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આંકલાવ પોલીસ અને મુજકુવા ગામના સ્થાનિકો બચાવ કામગીરીમાં જોડાયા હતા. દિલ્હી ટેસ્ટમાં આજે ચોથા દિવસે શ્રીલંકાનો ગઈકાલના 9 વિકેટે 356 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ટીમ 373 રને ઓલઆઉટ થઈ હતી. પ્રથમ દાવના આધારે ભારતને 163 રનની સરસાઈ મળી હતી. બીજા દાવની શરૂઆતમાં ભારતે 10 સ્કોરે મુરલી વિજયની વિકેટ ગુમાવી હતી. ભોજન વિરામ સમયે ભારતના 2 વિકેટે 51 રન થયા હતા. આ સાથે ભારતના કુલ સરસાઈ 214 રનની થઈ હતી. છેલ્લા અહેવાલ મુજબ ભારતના બીજા દાવમાં 2 વિકેટે 82 રન થયા છે.